મારું નામ ડાયાભાઈ પરમાર, પ્રમુખ દલિત સેના ગુજરાત પ્રદેશ. અત્યારે જે રામવિલાસ પાસવાનજીનો જે બર્થડે છે એના અંતર્ગત જે સિસ્કિટ હાઉસમાં મહત્વની મીટિંગ આપવામાં આવી છે, એ મીટિંગનો ઉદ્દેશ શું છે? અમે આજે 5મી તારીખે રામવિલાસ પાસવાનજીનો બર્થડે છે, પણ આ બર્થડેની સાથે સાથે કેટલાક સંકલ્પો લેવા માંગીએ છીએ કે ગુજરાતની અંદર અનુસૂચિત જાતિના લોકોને શમશાનની બહુ સમસ્યાઓ છે, એટલે આ શમશાનની સમસ્યાઓ માટે આવનારા દિવસોની અંદર એક આંદોલન ઊભું કરવું અને દરેક ગામડામાં અનુસૂચિત જાતિના લોકોના સુવિધા મળે, એટલે ગુજરાત સરકારની પાસે અમે અનુસૂચિત જાતિ અંતિમ ધામ યોજનાની જાહેરાત કરાવવા માંગીએ છીએ. એની માંગણી અમે બુલંદ બનાવીશું. 2 નંબરમાં કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા, તો આ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં જે કર્મચારીઓ વર્ષોથી નોકરી કરે છે એમણે કાયમ કર્યા નથી, તો કલમ 1 મુજબ એમને કાયમ કરવા માટેની પણ અમારી માગણી ચાલે છે. એના માટે પણ અમે આજે સંકલ્પ લઈએ છીએ કે આના માટે પણ અમારે આંદોલન કરવું. 3 નંબરમાં અમે દિલ્હી વાત કરી હતી કે ભાઈ અમે ગુજરાતમાં 3 દિવસની શિબિર રાખવા માંગીએ છીએ, એનું સ્થળ નક્કી કરવાનું અને 3 દિવસ સપ્ટેમ્બર મહિનાની જે પણ તારીખ આપવામાં આવશે ઉપરથી એ પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં અમે પ્રશિક્ષણ દલિત સેનાના માધ્યમથી રાખી. હવે ગુજરાત માં શું છે કે અમારી પાસે તે દાંતીવાડા યુનિવર્સિટીના લોકો આવ્યા હતા, એટલે એમનો પ્રશ્ન અમે ઉઠાવી લીધો. પણ હવે જે જ્યાં અમારી સાથે કોઈ આવ્યું ના હોય, કોઈને રજૂઆત ના કરી હોય અને આપણે જાણતા ના હોય, એ વસ્તુમાં આપણે કેવી રીતે રજૂઆત કરી શકીએ? એટલા માટે અમે દાંતીવાડા યુનિવર્સિટીનો પ્રશ્ન લગભગ છેલ્લા 6 મહિનાથી અમે લઈએ છીએ અને આંદોલન કરવાનું જ હતું, પણ વચમાં ચૂંટણી ડિક્લેર થઈ એટલે ચૂંટણીના કારણે અમે એને મુલતવી રાખ્યું છે. એટલે હવે એ આંદોલનની અમે શરૂઆત કરીશું. આગળ દલિત સેના કેવી રીતે કામ કરશે ને એનો ઉદ્દેશ શું હશે? દલિત સેના તો વર્ષોથી કામ કરી રહી છે. 1990 લઈને આજ સુધી દલિત સેના દલિતોના પ્રશ્નો માટે લડતો હંમેશા આપતી આવી છે. જ્યાં કોઈ બનાવો પણ હશે ત્યાં પણ જાય છે અને દલિત સેના એના માટે લડત પણ આપે છે. વાંસા ગામનો હમણાં એક કિસ્સો બની ગયો, પછી વાવનો એક કિસ્સો બની ગયો શમશાન ભૂમિ માટે, તો કાનવા ગામ જંબુસર તાલુકાનું ત્યાં પણ શમશાન માટેનો મુદ્દો બન્યો, ત્યાં પણ અમે ગયા. ત્યાં જે ઉપવાસ કરતા હતા એ લોકોને અમે ભાડા પણ કરાયા અને અમે ત્યાં એ શમશાનની સુવિધા પણ અપાઈ. એવી રીતે ગુજરાતના દરેક ગામડામાં આ શમશાનની સમસ્યા માટે ખાસ અમે લડત આપવાના છીએ. જોવા જઈએ તો દલિતોની અંદર ઘણા બધા જેવા છે, દલિત આદમી સેના છે, આ બધા સંસ્થાઓ પડી ગઈ છે, તો શું કેવું છે? આ બધા સંસ્થાને એક થવું જોઈએ. આમ તો જોયો કે અત્યારના સમયની માંગ પ્રમાણે દરેક સંસ્થાઓએ એક થવું જોઈએ, પણ દરેક સંસ્થાઓ એક થવાની વાત પણ કરે છે, અને જ્યારે સમગ્ર અનુસૂચિત કોઈ સંકલન થશે, હવે કદાચ મને એવું લાગી રહ્યું છે કે ચોક્કસ નજીકના ભવિષ્યમાં આવું કોઈ સંકલન થશે અને આ બધા જેટલા ઓર્ગેનાઇઝેશનો ચાલે છે એ એક વિચારધારા પર આવી જશે. એ તો શું છે કે એક સંકલન થઈ જાય, સંકલન થાય પછી શું છે કે દરેક પોતપોતાની રીતે એમાં જોડાશે, જે નહીં જોડાય એ એમની રીતે કરશે. બાકી અમે તો એવી આશા રાખીએ છીએ કે સંકલન થશે તો ચોક્કસ લોકો આમાં જોડાશે. પ્રજાને શું સંદેશો આપવામાં આવશે? પ્રજાને એક સંદેશો આપે કે ભાઈ આઝાદીના 7 દાયકા ગયા, તો 7 દાયકામાં અત્યારે જો આવો અન્યાય થઈ રહ્યો હોય દલિતોના માટે, તો ખરેખર ન્યાય અપાવવાની દરેકે કોશિશ કરવી જોઈએ અને દરેક સમાજે અમને આ બાબતમાં સાથ સહકાર આપવો જોઈએ એવું અમારું માનવું છે.